ત્યાર પછીનો આપણો મોટો પ્રશ્ન છે, નરસિંહ મહેતા વૈષ્ણવજનના ક્યાં ક્યાં લક્ષણો જણાવે છે એ તમારા શબ્દોમાં લખો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. સરસ મજાનું આ પદની અંદર વૈષ્ણવજનના અલગ અલગ પ્રકારના લક્ષણો નરસિંહ મહેતાએ જણાવ્યા છે. એનું લિસ્ટ આપણી પાસે મોઢે જોવું જોઈએ, કારણ કે આ કાવ્યમાંથી નીકળે એવા એકમાત્ર લાડકો પ્રશ્ન છે કે જે આપણને ચાર માર્ક્સમાં, સોરી ત્રણ માર્ક્સમાં, અથવા તો જેને આપણે સવિસ્તાર વાળા પ્રશ્નો કહીએ છીએ, આ મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે એવો વન ઓનલી આ એક જ પ્રશ્ન છે કે નરસિંહ મહેતા વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે. વૈષ્ણવજન એટલે આપણે સમજવાનું સજ્જન માણસ કેવો હોવો જોઈએ, એના લક્ષણો આપ્યા છે. તો અહીંયા તમને એની વિસ્તૃત સમજ આપેલી છે. વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત. નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે. હવે વૈષ્ણવજનના અલગ અલગ લક્ષણો છે. વૈષ્ણવજનની આ વ્યાખ્યા આપી શકાય કે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત. પણ કોઈ એવું ન બની શકે કે માત્ર આ હિન્દુ માટે કે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરતા હોય એના માટે છે. પણ આપણે સજ્જન માણસ છીએ કે નથી એ તપાસવા માટે આપણે, જે ઘણા બધા લોકો સફેદ કપડાં પહેરતા હોય, ભગવા વસ્ત્રો પહેરે, લાંબી લાંબી દાઢી કરે, તો મોટા મોટા ચાંદલા કરે, તો એનાથી કંઈ એ સાધુ નથી બની જતો, વૈષ્ણવજન નથી બની જતો. પણ વૈષ્ણવજન છે એ બાહ્ય દેખાવથી નથી હોતો, એ તો આંતરિક રીતે હોય છે. એની અંદર કેવા ગુણો છે, એની અંદર કેવા સંસ્કારો ભરેલા છે, એના આધારે વ્યક્તિની ઓળખ થાય છે. નરસિંહ મહેતાએ ક્યાંય બાહ્ય દેખાવને ધ્યાનમાં જ નથી લીધો. એવું નથી કીધું કે વૈષ્ણવજન તેને કહીએ જેને લાંબી દાઢી હોય, વૈષ્ણવજન તેને કહીએ જે ભગવા વસ્ત્ર ધારી હોય, વૈષ્ણવજન તેને કહીએ કે જેને લાલ ટીલા હોય અથવા તો લાંબા ટીલા હોય, આવું એને ક્યાંય કીધું નથી. પણ આંતરિક સ્વભાવ, આપણી અંદર રહેલા આંતરિક ગુણના આધારે જ વૈષ્ણવજન વિશે નરસિંહ મહેતા જણાવે છે. ક્યાં ક્યાં લક્ષણો જણાવે છે? તો કે સાચો વૈષ્ણવ જન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. અહીંયા સુધીનું આ પહેલી બે પંક્તિનું લક્ષણ છે કે વૈષ્ણવજન છે એ કોઈ પારકા, હંમેશા પારકાના દુઃખને દૂર કરે છે. પર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર પીડાઈ જાણે રહે, એટલે કે બીજાના દુઃખને જાણી શકે. પર પીડા એટલે કે અન્યના, પર એટલે અન્ય, પીડા એટલે દુઃખ, અન્યના દુઃખને જાણે, સમજે, આત્મસાત કરે અને પછી એના દુઃખને દૂર કરે. દુઃખના દૂર કરે એવું નહીં, પણ એનું અભિમાન પણ ન રાખે, કોઈને જણાવે પણ નહીં. આપણે તો ઘણા બધા લોકો દાન કરતા હોય, દાન તો થોડું કરે પણ એનો પ્રચાર વધારે કરતા હોય, ફોટોસ પાડે, સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરે, આને દાન ન કહેવાય. હા, બની શકે છે કે ક્યારે કોકને પ્રેરણા આપવા માટે એવું કરતા હોય તો સારું છે. પણ નરસિંહ મહેતા કહે છે કે આપણે કોઈની મદદ કરીએ, વૈષ્ણવજન એ છે, નરસિંહ મહેતાના મતે વૈષ્ણવજન એ છે કે જે મદદ કરે છે અન્યની, અન્યની, અન્ય વ્યક્તિની મદદ કરે છે પણ એનું અભિમાન રાખતો નથી. કહે છે કે સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે, ક્યારેય ગુસ્સાવાળો વૈષ્ણવજન ના હોય, તે કેવો હોય? નમ્ર હોય, સૌને વંદન કરે છે, સૌને આદર, સૌનો આદર પામે છે. કોઈની નિંદા કરે તો, કોઈ એની નિંદા કરે તો એ ડરતો નથી, અને ક્યારે પોતે પણ કોઈની નિંદા કરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી. મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. એટલે કે જેવું એનું મનમાં હોય ને એવું જ એના વિચારમાં હોય, જેવું એ વિચારે એવું એ બોલે, અને જેવું એ બોલે એવું જ એ કામ પણ કરે. એવું ન હોય કે હાથીની જેમ બોલવાનું પણ અલગ અને કરવાનું પણ અલગ. મોટાભાગના માણસોના
બે સ્વરૂપો હોય છે, બાહ્ય સ્વરૂપ પણ અલગ હોય અને આંતરિક સ્વરૂપ પણ અલગ હોય છે. આમ જે આ બે ભેદો હોય છે એ વૈષ્ણવ જન્માના હોય એ જેવો બાહ્ય દેખાતો હોય એવો જ અંદરથી હોય, અથવા તો જેવો અંદર વિચારતો હોય, જેવો અંદર હોય એવો જ એ બહાર દેખાતો હોય છે. કહે છે કે સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, સૌને આદર આપે છે, કોઈની નિંદા કોઈની નિંદાથી ડરતો નથી પણ કોઈની નિંદા પણ કરતો નથી, મન વચન અને કર્મમાં કોઈ વિરોધાભાસ હોતો નથી, એ જ એનું સાચું ચરિત્ર છે, એ જ એનું સૌથી મોટું ચરિત્રનું લક્ષણ છે. કવિ આવા વૈષ્ણવ જનની માતાના જીવનને ધન્ય માને છે. ધન ધન જનની એની રે, નરસિંહ મહેતા કહે છે કે ધન ધન જનની એની રે, જેણે આવા વૈષ્ણવ જનને જન્મ આપ્યો ધન્ય છે એવી જનેતાને. અને ત્યાર પછી આગળ લક્ષણો જણાવતા નરસિંહ મહેતા કહે છે એ વૈષ્ણવ જન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે. બધા એના માટે સમાન હશે, કોઈ ગરીબ નહીં હોય, કોઈ અમીર નહીં હોય, કોઈ રંક નહીં હોય, કોઈ રાજા નહીં હોય, બધા પ્રત્યે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. નરસિંહ મહેતા કહે ને કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, કહે છે કે એ સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે, એને મન કોઈ મોટો નથી કોઈ નાનો નથી, જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે એનો પણ એને ત્યાગ કર્યો છે. બીજાને નુકસાન પહોંચાડે ને એવી એક પણ ઈચ્છા વૈષ્ણવ જનની અંદર નથી હોતી, એનો પણ એને ત્યાગ કર્યો છે. પર સ્ત્રી એને માતા સમાન હોય છે, પર સ્ત્રી એને હંમેશા માતા સમાન હોય છે, સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, હંમેશા સત્યની સાથે રહેનારો હશે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યાજ્ય છે, એને હાથ અડાડતો નથી. પર ધન નવ ઝાલે હાથ રે, નરસિંહ મહેતાએ કહ્યું ને કે એ પારકું ધન એટલે કે જેના માટે પોતે મહેનત નથી કરી, જેના માટે પોતે પરિશ્રમ નથી કર્યો, એવા ધનને વૈષ્ણવજન હાથ સુદ્ધા અડાડતો નથી, અને ક્યારેય પારકા વ્યક્તિનું ધન એને મળે ને તો પણ એનો સ્વીકાર કરતો નથી, પોતે કમાયેલું પોતે મહેનત કરેલા ધનનો જ એ માત્ર સ્વીકાર કરે છે. તો અને મોહ માયાનો એને સ્પર્શ થતો નથી, એથી એ પર હોય છે, એનું જીવન જળ કમલવત હોય છે, એટલે કે જળની અંદર રહેતા કમળ જેવું પણ એની અંદર જળની અસર થતી નથી, એમ એનું જીવન જળ કમલવત હોય છે. અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે, એનું ચિત્ત કહેતા મન છે એ રામ નામની એટલે કે પોતાના અલ્લાહ ઈશ્વરની ધૂનમાં, પોતાના ઈષ્ટ દેવની ધૂનમાં હંમેશા એનું મન છે એ તન્મય હોય છે, ભળેલું હોય છે, નિર્લોભી નિષ્કપટી, નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે, એકદમ લોભ વગરનો નિર્લોભી હોય છે, કપટ વગરનો નિષ્કપટી હોય છે, અને નિર્મળ એકદમ મનમાં સેજ પણ ખરાબ વિચાર કર્યા વગરનો સ્વચ્છ અને નિર્મળ હોય છે, કામ ક્રોધ ઉપર એનો પૂરેપૂરો કાબુ હોય છે. આ મુખ્ય મુખ્ય લક્ષણો છે નરસિંહ મહેતાએ જણાવેલા વૈષ્ણવ જન કાવ્યના. વચ્ચે વચ્ચે જે જે લક્ષણો છે તમને જે કોઈ બી પંક્તિ યાદ આવે વચ્ચે તમે કોટેશન સ્વરૂપે ઇન્વર્ટેડ કોમામાં એ પંક્તિને તમે મૂકો તો વધારે તમારા જવાબને આકર્ષક બનાવી શકો. આ તો એક સ્વરૂપ તમને જણાવ્યું છે કે આવી રીતે તમે તમારો જવાબ છે એ લખી શકો છો, પણ તમારે આને સમજવાનો છે, વાંચવાનો છે, પછી શક્ય હોય ત્યાં સુધી 3-4 અલગ અલગ પેરેગ્રાફમાં તમારે તમારી મૌલિકતાથી જવાબ દેવાનો, ઉપર કૃતિ કરતા સાહિત્ય પ્રકાર સંદર્ભ જે પ્રમાણે તમને આગળ વાત કરી દીધી છે એ પ્રમાણે બધું લખવાનું, સર્જક વિશે એકાદ બે વાક્ય લખવાના અને પછી મૂળ જવાબ તરફ આપણે જવાનું. નરસિંહ મહેતાનું આ કાવ્ય છે, લગભગ બધાને મોઢે જ હોય છે, ન મોઢે હોય તો એની મુખ્ય મુખ્ય પંક્તિઓ છે એને તમારે કંઠસ્થ કરી લેવાની, અને જવાબ દેતી વખતે કોટેશન સ્વરૂપે તમે મૂકો તો તમારા જવાબને તમે વધારે આકર્ષક બનાવી શકો છો, વધારે સુંદર બનાવી શકો છો.